नमस्ते विद्यार्थी मित्रों, स्पर्धात्मक परीक्षा ने तैयारी करता आप सब माटे आज हूँ रासाओना लक्षणों विषय बात करीश। गया एपिसोड में अपने रास, रासा अने रासड़ा आ त्रण शब्दों की समझूती लीधेली अने प्राग नरसिंह युगना रासाओ संदर्भे अपने थोड़ी बात करेली। आज आपणे आ मध्यकालीन रासाओ खास जे लखायेला छे एना लक्षणों विषे आपणे बहु टूंकमां माहिती लईशुं। दरेक साहित्य स्वरूपनी पोतानी लाक्षणिकताओ होय। रासाओने केम ओळखवा, एमां शुं शुं होय एना लक्षणो। तो एनु पहलू लक्षण छे के रासाना आरंभे स्तुति होय, मंगलाचरण रूप जेने आपणे कहीए ए मंगलाचरण रूप स्तुति होय। एनी अंदर मोटा भागे जैन कविओए रासानुं सर्जन कर्युं छे, तो स्वाभाविक एमणे जैन तीर्थंकरोनी स्तुति वंदना करी होय। पछी माँ शारदानी स्तुति वंदना पण होय। तो रासाओना प्रारंभे सौथी पहला शुं होय? स्तुति होय, एनुं पहेलुं लक्षण। अने रासाना अंते फलश्रुति होय, माहिती होय, कविए पोतानी कवि कृतिनो परिचय होय अने फलश्रुति होय। जे आगळ आपणे बीजा साहित्य स्वरूपो काव्य स्वरूपोनी वात करीशुं मध्यकालीन, એમાં પણ આ લક્ષણો હશે, એટલે અમુક લક્ષણો કોમન હશે, પણ વિશેષ એમાં એવું કશું કરશે કે જે સ્વરૂપો એકબીજાથી જુદા પડતા હશે। એટલે રાસાની અંદર પહેલાં સ્તુતિ હોય, એમાં જૈન તીર્થંકરોની સ્તુતિ હોય, આખ્યાનમાં સ્તુતિ હોય, તો એ પછી જુદા પ્રકારની હોય, એના મંગલાચરણ જુદા પ્રકારના હોય, એમાં જુદા પ્રકારના દેવોનું સ્મરણ હોય। અહીંયા રાસાઓ આપણે જોયું એમ એ જૈન તીર્થંકરોના જૈન કવિઓના હાથે લખાયેલા છે, એટલે મોટા ભાગે જૈન તીર્થંકરોની સ્મૃતિ વંદના એમણે કરી હોય અને શારદાની સ્તુતિ વંદના પણ આપણને મળે છે। અને બીજું એનું લક્ષણ જે આપણે જોયું એમ કે કવિકૃતિનો પરિચય અને ફલશ્રુતિ એ રાસાને અંતે હોય। રાસા પૂરો થવા આવે ત્યારે કવિ પોતાનો અંગત પરિચય આપે, પોતાના ગુરુના નામનો ક્યારેક ઉલ્લેખ કરે, આ ગ્રંથની રચના સાલ, આ રાસાની રચના સાલ કઈ છે એ પણ ક્યારેક બતાવે અને આ જે રાસાનું શ્રવણ કરે એને અમુક અમુક પ્રકારના ફલ પ્રાપ્ત થાય એવી ફલશ્રુતિ પણ એ સંભળાવે છે। મધ્યકાલીન પ્રજા માનસને માટે આ પ્રકારના જે કંઈ પણ આયોજનો હતા એ જરૂરી હતા। એ પ્રજા માનસ જે ધર્મથી થોડી ધીમે ધીમે એને કે એને પ્રકારેણ પોતાના ધર્મથી વિમુખ થતી જતી હતી અને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ધર્માંતરો થતા હતા, ત્યારે પોતાના ધર્મ તરફ લોકોને પાછા વાળવા માટે આ પ્રકારની ફલશ્રુતિના આયોજનો થતા, તો કાવ્યારંભે સ્તુતિ અને કાવ્યાને અંતે ફલશ્રુતિ આ રાસાઓમાં પણ હતા। ત્રીજું એનું જે અગત્યનું લક્ષણ છે એ એક રાસાની અંદર ધર્મોપદેશ થતો હતો। ધર્મનો ઉપદેશ એ મુખ્ય વાત હતી એ રાસાઓની, એટલે ક્યારેક એની અંદર કથાનું તત્વ હોય કે ન હોય, કથાનું તત્વ ગૌણ બની જાય, કથા ગૌણ બની જાય, પણ એના મારફત એણે જે ધર્મનો ઉપદેશ કરવો છે એ ત્યાં મુખ્ય બની જાય છે। એટલે કથાનું તત્વ ગૌણ અને જૈન ધર્મની જે ફિલસૂફી છે એની જે શ્રેષ્ઠતા છે, અન્ય ધર્મોની નિંદા કરીને પણ જૈન ધર્મ કઈ રીતે શ્રેષ્ઠ છે, અહિંસા ઉપર ભાર મૂકીને, જૈન ધર્મ અહિંસાના પાયા ઉપર જ રચાયેલો છે, તો એની પ્રશંસા કરીને અને અન્ય ધર્મોની ક્યારેક નિંદા કરીને પણ સ્વધર્મની પ્રતિષ્ઠા માટે જૈન કવિઓએ આ રીતે ધર્મનો ઉપદેશ એને મુખ્ય ગણીને રાસાની અંદર ધર્મોપદેશ એનું મુખ્ય લક્ષણ છે।
પછી ત્રીજું એનું અગત્યનું લક્ષણ છે એ એના વર્ણનો છે. એમાં વર્ણનો કેવા પ્રકારના હતા? તો જૈન તીર્થંકરો, જૈન જે પાત્રો છે એના, એ બધા વિહાર કરતા હોય તો એમાં પ્રકૃતિ વર્ણન આવે. પછી એ લોકો પૂજાવિધિ એની હોય તો એના સુંદર મજાના રોચક એવા વર્ણનો હોય. પછી સ્ત્રી પુરુષોના પહેરવેશના વર્ણનો હોય, એમણે જે આભૂષણો ધારણ કર્યા છે એના વર્ણનો હોય. તો રાસાઓની અંદર આ પ્રકારે ખાસ તો મેં કહ્યું એમ પૂજાવિધિના એના વર્ણનો અને પ્રકૃતિના વર્ણનો, અને જે જે નગરની અંદર જો એ પાત્રો જતા હોય તો એ નગરના વર્ણનો, એટલે મોટાભાગે એ વર્ણનો જે છે એ આ પ્રકારના રાસાઓની અંદર રહેતા હતા. પછીનું જેનું અગત્યનું લક્ષણ છે એ વિવિધ ઢાળો અને છંદોમાં એની રચના થતી હતી. કેમ કે આપણે જોયું હતું કે રાસા એ ગેય કાવ્ય પ્રકાર છે અને એને કારણે એને ગાઈ શકાય એવો ઢાળ વિશેષ એને મળતો, અને કવિઓ પણ એવો ઢાળ પસંદ કરતા કે જેને ગાઈ શકાય. મુખ્યત્વે માત્રામય છંદમાં રાસાઓની રચના થતી હતી. અલંકારોની પ્રચુરતા પણ એની અંદર એટલી બધી હતી કે કવિઓ પોતાના વક્તવ્યને, પોતાના ધર્મોપદેશને, પોતાની વાતને ઉઠાવ આપવા માટે એ આવા પ્રકારના જે અલંકારો છે એ એટલા બધા પ્રમાણમાં, પ્રચુર માત્રામાં, પ્રચુરતા હતી એની, એવું આપણે કહ્યું. પ્રચુર માત્રામાં એટલે ઘણી માત્રામાં એ અલંકારોનું પણ એમાં પ્રયોજન કરતા, એ પ્રયોજાતા એની અંદર અલંકારો પણ. અને પછીનું એનું જે અગત્યનું લક્ષણ છે એ સમકાલીન દેશ સ્થિતિ અને ભાષાકીય વિકાસ. રાસાઓમાંથી આપણને શું મળે છે? તો કે સમકાલીન સ્થિતિ, પ્રાત નરસિંહ યુગમાં આપણા સમાજની, આપણા ધર્મની, આપણી રાજકીય સ્થિતિ, આપણા પર જે શાસન કરતા હતા એ બધી સ્થિતિ આપણી કેવી હતી, રાજકીય, સામાજિક વગેરે સ્થિતિ આપણને એનું વર્ણન પણ રાસાઓની અંદર જોવા મળતું હતું. જે જમાનામાં એ લખાયા એ જમાનાની રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિ વિશેના ઉલ્લેખો આપણને આ રાસાઓમાંથી મળી આવે છે. તેમજ ભાષાનો જે ક્રમિક વિકાસ થયેલો છે એ પણ આપણને એ સમયાંતરે, જુદા જુદા સમયે જે રાસાઓ મળેલા છે તો એ રાસાઓની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આવા જે ભાષાના ક્રમિક વિકાસના ઉલ્લેખો પણ આપણને પ્રાપ્ત થાય છે. એનો પરિચય પણ આપણે ભાષાના અભ્યાસ માટે આ રાસાઓનો જો અભ્યાસ કરીએ તો ભાષાનો જે ક્રમિક વિકાસ છે એના પ્રત્યયોમાં, એના ઉપયોગમાં, ભાષાના ઉપયોગમાં કેવા કેવા ફેરફારો ક્રમિક આવ્યા છે એ પણ આપણને એ રાસાના અભ્યાસથી ખ્યાલ આવી શકે છે. પછીનું જે લક્ષણ છે એ મુખ્યત્વે શૃંગાર અને કરુણ રસનું એમાં આલેખન છે. આમ જોવા જઈએ તો એ જૈન ધર્મના રાસાઓ હોવાને કારણે એનો અંત તો મોટાભાગે દીક્ષા અંગીકાર થાય અને આ જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય એ પ્રકારની વાતો એમાં વિશેષ પ્રધાનપણે ગૂંચવામાં આવતી. પણ એમ છતાંય રાસામાં જૈન જે મુનિઓ છે એમણે જે એના હાથે જે રચાયેલા છે અને એની અંદર મોટા ભાગે તો ધર્મનો જ પ્રચાર કરવાનો એનો હેતુ છે, એમ છતાં એમાં ઘણી જગ્યાએ આપણને સંભોગ તેમજ વિપ્રલંભા બે પ્રકારના શૃંગારનું વર્ણન પણ જોવા મળે છે, એનું આલેખન મળે છે. કરુણ સાથે સાથે આપણને કરુણ રસનો પણ અનુભવ મળે છે. માણસ વૈરાગ્ય તરફ જાય ને એની પહેલાં પ્રચુર માત્રામાં એણે શૃંગારને અનુભવેલો હોય અને પછી એના પરથી એને વૈરાગ્ય આવી જાય છે. વિદ્વાનો પણ સાયકોલોજીકલ રીતે, જે મનોવૈજ્ઞાનિકો છે, વિદ્વાનો નહીં પણ જે મનોવૈજ્ઞાનિકો છે એનું પણ એવું કહેવાનું છે કે એને શૃંગારને તમે ભરપૂર ભોગવી અને પછી વૈરાગ્ય તરફ જાઓ છો તો એ વૈરાગ્ય જે છે ને એ ટકી રહે છે. પણ
એમને સીધે સીધું સમજ્યા વગરનું વૈરાગ્ય હોય તો એ વૈરાગ્ય એ ટકી શકતું નથી. તો આ જૈન મુનિઓના હાથે જ, જૈન કવિઓના હાથે જ રાસાઓની અંદર શૃંગારનું પણ વર્ણન થયેલું છે અને કરુણ રસની સાથે શાંત રસનું પણ આલેખન થયેલું આપણને જોવા મળે છે. મોટાભાગે રાસાના હેમચંદ્રાચાર્યના સમયમાં રાસ અને રાસા એ એક ગેય રૂપક તરીકે જ અસ્તિત્વમાં હતો અને ઉત્સવ પ્રસંગે જૈન દેરાસરોમાં જે રાસ રમતા એની અંદર આ પ્રકારના રાસાઓનું ગાન થતું. તો એ 15મી સદી પહેલાંના જે રાસાઓ છે એ રાસાઓના લક્ષણો છે, પણ 15મી સદી પછી પણ આપણને રાસાઓ મળ્યા છે તો એ રાસાઓમાં અમુક લક્ષણો એના ઉમેરાય છે જે 15મી સદી સુધી આપણને મળતા નથી. 15મી સદી પછીથી જે રાસાઓ મળે છે એની અંદર આપણને બે ચાર લક્ષણો એમાં ઉમેરાતા હોય એવું લાગે છે. અને એમાંનું પહેલું લક્ષણ જે છે એ એમાં અવાંતર કથાઓ ઉમેરાય છે. અવાંતર કથાઓ એટલે ઉપકથાઓ, એક મુખ્ય કથા પછી એની સાથે અવાંતર એવી બીજી કથા, પછી ક્યારેક એ બીજી કથામાંથી પાછી ત્રીજી કથા પણ આવે, એટલે ગૌણ કથા નકો એક પછી એક, એટલે એને ગૌણ ના કહેવાય પણ અવાંતર કથાઓ, એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમ અવાંતર કથાઓ એમાં આવતી જાય છે અને લોકોને એમાં વધુમાં વધુ રસ પડે અને એ રસ ભર્યા એ રાસાઓ બને. માત્ર બોધની સાથે આવું રસનું તત્વ એ ઉમેરાય અને એની અંદર આપણને અવાંતર કથાઓનું લક્ષણ એમાં 15મી સદી પછીના રાસાઓમાં ઉમેરાય છે. એમાં બીજું એક લક્ષણ એનું ઉમેરાય છે કે એમાં ચમત્કારો ઉમેરાય છે. જે 15મી સદી પહેલાંના રાસાઓમાં આપણને ભાગ્ય જ જોવા મળે છે, કેમ કે એમાં તો વાસ્તવિક જીવનના જે જૈન તીર્થંકરોની ઐતિહાસિક જે માહિતી ઉપલબ્ધ હોય એના આધારે એ રાસાઓની રચના કરી હોય કવિઓએ, એટલે ઐતિહાસિક તથ્ય જ્યાં મહત્ત્વનું હતું ત્યાં ચમત્કારો બહુ નહોતા, પણ પછીથી લોકોના મનોરંજન માટે જ અને એને એ બોધ વધારે એને લોકોના હૃદયમાં એ ઉતરી શકે ગાઢ રીતે એને માટે પણ એની દ્રઢ અસર નીપજે એના માટે પણ એની અંદર આ પ્રકારના ચમત્કારોનું તત્વ ઉમેરાય છે. અને ત્રીજું એક તત્વ ઉમેરાય છે એ રાસાઓની અંદર સમસ્યાઓ, મુક્તકો અને સંસ્કૃત પ્રાકૃત સુભાષિતો પણ એમાં ઉમેરાય છે. તો આ રાસાઓના જે લક્ષણો છે 15મી સદી સુધી મોટાભાગે આપણે એની જ વાત કરી છે અને એ જ લક્ષણો મહત્વના છે, પણ એ પછીથી જે આપણને મળે છે એની પણ આપણે માત્ર થોડીક નોંધ લીધી અને એ રીતે આપણે રાસાઓના લક્ષણોની વાત કરી. રાસાઓના મુખ્યત્વે બે પ્રકાર આપણને જોવા મળે છે, એક તાલારાસ અને એક લઘુટારાસ. તાળીઓ પાડીને જે રાસ ગવાય, તાળીઓ સાથે, તાળીઓ વડે, તાળીઓ વગાડીને જે રાસ ગવાય કે રમાય એ તાળારાસ, તાલારાસ છે. અને દાંડિયા સાથે જે રાસ રમાય એ દાંડિયા રાસ અથવા તો એનું નામ લકુટા રાસ. તો આ રાસના બે પ્રકાર છે એ સમયના એ મુખ્ય આ બે પ્રકારો. અને એ રીતે એનો જે વર્ણ્ય વિષય છે એ આપણે જોયું હતું કે મોટાભાગે દાતાઓ હોય, કારણ કે એ શ્રીમંતોને સંતોષ આપવાનો પ્રયત્ન કરતા હતા, દાતાઓને એ સંતોષતા હતા, એટલે એની કથામાં મુખ્યત્વે આવા જૈન ધનિક શ્રીમંતો હોય, દાતાઓ હોય એ એનો વર્ણ્ય વિષય બનતા હતા અને આખરે તો ધર્મનો ઉપદેશ જ ત્યાં મુખ્ય હતો. એ રીતે આપણે અહીંયા રાસાઓના લક્ષણોની વાત પૂરી કરીએ છીએ. ફરી મળીશું. આભાર.